નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? તો આપણે ધોરણ 3 માં અભ્યાસ પોથીમાંથી યુનિટ 1 માં એક્ટિવિટી 2 ભણીશું. તો એક્ટિવિટી 2 માં એક્શન વર્ડ આપેલા છે, તો પ્લે એન્ડ લર્ન એટલે કે એક્શન વર્ડ તમારે વાંચવાના છે, લર્ન કરવાના છે અને એની એક્શન કરવાની છે સાથે સાથે, અને તમારી નોટબુકમાં તમારે સારા અક્ષરે લખવાના છે. ચલો, તો પહેલું શું છે કે સીટ ડાઉન. તો કે સીટ ડાઉન એટલે શું થાય? નીચે બેસો. સીટ ડાઉન એટલે કે નીચે બેસો. તો તમારે આ એક એક વાક્ય જોતું, એક્શન વર્ડ જોતું જવાનું છે અને બોલતું જવાનું છે, લખતું જવાનું છે અને એક્શન પણ તમારે ઘરે કરવાની છે. સીટ ડાઉન એટલે કે નીચે બેસો. બીજું છે જમ્પ હાઈ. તો જમ્પ અપ હાઈ એટલે કે જમ્પ એટલે કે કૂદકો મારવો, અપ એટલે કે ઉપર. તો કે ઊંચે કૂદો. શું કહે છે? ઊંચે કૂદો. તો તમારે આ સ્પેલિંગ પણ લખવાના છે અને ઉચ્ચાર અને ગુજરાતી અર્થ પણ લખવાનો છે અને સાથે સાથે પ્લે એટલે કે એક્શન પણ કરવાની છે. ત્રીજું છે વેવ યોર હેન્ડ્સ. વેવ એટલે કે હલાવવું, યોર એટલે કે તમારા, હેન્ડ્સ એટલે કે હાથ. તો વેવ યોર હેન્ડ્સ, તમારા હાથ હલાવો. ચલો, ચોથા નંબરનું છે હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ. હોલ્ડ એટલે પકડવું. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ, યોર એટલે કે તમારા, ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર. તો તમારા મિત્રનો હાથ પકડો. પાંચમા નંબરનું છે ટચ યોર નીઝ. ટચ એટલે કે અડવું, યોર એટલે કે તમારું, નીઝ એટલે કે ઘૂંટણ થાય. નીઝ એટલે શું? ઘૂંટણ. ટચ યોર નીઝ, તમારા ઘૂંટણને અડો. તો બાળકો, તમે બધા લખો છો ને, બધાએ લખવાનું છે, મારી જોડે બોલવાનું છે અને તમારે એક્શન કરવાની છે કે ટચ યોર નીઝ એટલે કે ઘૂંટણને અડવાનું છે. છઠ્ઠા નંબરનું છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થાઓ. તો સ્ટેન્ડ અપ લખવાનું છે, ગુજરાતી અર્થ લખવાનો છે અને સાથે સાથે તમારે એક્શન પણ કરતું જવાનું છે. રેઇઝ યોર હેન્ડ. રેઇઝ યોર હેન્ડ એટલે કે રેઇઝ એટલે કે ઊંચું કરવું. તો યોર એટલે કે તમારા, હેન્ડ એટલે કે હાથ, તમારો હાથ ઊંચો કરો. આઠમા નંબરનું છે ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. તો રાઉન્ડ એટલે કે ગોળ, ટર્ન એટલે કે ફરવું. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ, તો ગોળ ગોળ ફરો. નવમા નંબરનું છે પોઈન્ટ ટુ ધ ડોર. ડોર એટલે કે દરવાજો, પોઈન્ટ એટલે નિર્દેશ કરવો. પોઈન્ટ ટુ ધ ડોર એટલે કે દરવાજા તરફ નિર્દેશ કરો. તો બાળકો, આપણે એક્ટિવિટી 2 ભણી ગયા, એમાં શું હતું કે એક્શન વર્ડ કે સીટ ડાઉન, જમ્પ હાઈ, વેવ યોર હેન્ડ, રેઝ યોર હેન્ડ્સ. તો આપણે એક્શન એટલે કે ક્રિયાઓ. તો આપણે એક્શન વર્ડ્સ રોજિંદી ક્રિયાઓમાં કરતા હોઈએ છીએ, ખાતા હોઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ. તો એ બધાને ઇંગ્લિશમાં શું કહેવાય? કે ખાઈએ છીએ તો ઈટ, પીવું છે તો ડ્રિંક, દોડવું છે તો રન, ચાલવું છે તો વોક. તો એવી રીતનું આપણે એક્ટિવિટી 3 માં એક્સરસાઇઝ કરવાની છે, લખવાનું છે. એક એક્ઝામ્પલ આપેલું છે, રાઇટ ધ કરેક્ટ એક્શન ફોર ધ ગીવન પિક્ચર. સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખવાનું છે. અહીંયા ચિત્ર છે, એક્શન સાથે ચિત્ર આપેલા છે. તો એમાં આપણને બે ઓપ્શન આપેલા છે કે કઈ ક્રિયા કરે છે, કયું એક્શન છે, તો એ આપણે લખવાનું છે. તો પહેલું ચિત્ર શેનું છે? કે બુક લઈને બેઠો છે એક છોકરો અને એ વાંચે છે. તો ઇંગ્લિશમાં આપણે લખવું હોય તો શું લખીએ? તો જો પહેલું આપેલું છે ઓપન ધ વિન્ડો, તો બારી ખોલતો નથી. ઓપન એટલે ખોલવું, વિન્ડો એટલે કે બારી. તો બારી ખોલતો નથી. રીડ ધ બુક. તો અહીંયા આપણે શું લખીશું? રીડ ધ બુક. એવી રીતના પાછળ આપણે બીજું જોશું. બીજા નંબરનું ચિત્ર છે કે છોકરી શું કરે છે? લખે છે નોટમાં. તો લખવાને આપણે શું કહીએ? રાઇટ. તો અહીંયા છે રીડ અ બુક. તો રીડ એટલે કે વાંચવું. તો બુક વાંચતી નથી તો શું કરે છે? લખે છે. તો રાઇટ અ બુક, બુકમાં લખે છે.
ત્રીજા નંબરનું ચિત્ર છે તો જમ્પ કરે છે છોકરી ઊંચો જમ્પ કરે છે તો અહીંયા છે થ્રો અ બોલ જમ્પ હાઈ તો શું આવશે જમ્પ અપ હાઈ તો ઊંચો કૂદકો કરે છે બરાબર હવે ચોથું ચિત્ર તો શું કરે છે ગાડી ચલાવે છે તો વોક ફાસ્ટ તો કે ઝડપથી ચાલે છે તો ઝડપથી ચાલતો નથી એ વિશેનું ચિત્ર છે ડ્રાઈવ અ કાર તો આપણે અહીંયા લખશું ડ્રાઈવ અ કાર હવે પાંચમું ચિત્ર છે શો ધ વ્હાઇટ બોર્ડ શો એટલે કે બતાવું અને વ્હાઇટ બોર્ડ એટલે કે વ્હાઇટ બોર્ડ રાઈટ રિંગ ધ બેલ તો અહીંયા રિંગ બેલ વાગતી નથી શું કરે છે શો ધ વ્હાઇટ બોર્ડ તો આપણે અહીંયા લખશું શો ધ વ્હાઇટ બોર્ડ હવે ચોથી એક્સરસાઇઝ છે ધ પિક્ચર ઓફ અ ફ્યુ એક્શન આર ગીવન ચૂઝ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અંડર ધ પિક્ચર એટલે કે કૌંસમાં આપેલા એક્શન વર્ડ શોધીને ચિત્રની નીચે લખો તો જો તમારે અહીંયા ચિત્ર આપેલા છે અને મેં કીધું કે એક્શન વર્ડ રન વોક કટ કાપવું થ્રો તો એ બધા આપણે રોજિંદી ક્રિયામાં કરતા હોઈએ છીએ તો એ એક્શનને આપણે ઇંગ્લિશમાં શું લખાય તો ચિત્ર છે એની સામે એક્શન વર્ડ આપણે લખવાના છે તો આપણે જોઈશું પહેલું ચિત્ર શેનું છે તો શું કરે છે ખેંચે છે તો ખેંચવાને આપણે શું કહીએ પુલ એ બીજા નંબરનું છે તાળીઓ પાડે છે તો તાળીઓ પાડવાને ઇંગ્લિશમાં આપણે કહીશું ક્લેપ તો તમારે અહીંયા કૌંસમાં જોઈને લખવાનું છે અહીંયા આપેલું છે તો ક્લેપ લખીશું ત્રીજા નંબરનું છે બોલ થ્રો કરે છે એટલે કે ફેંકે છે તો થ્રો લખવાનું છે અહીંયા ચોથા નંબરનું છે કંઈક કાપે છે કટિંગ કરે છે તો આપણે કાપવાને શું કહીશું કટ તો અહીંયા તમારે જોઈને લખવાનું છે કટ પાંચમા નંબરમાં બેઠું છે એટલે કે સીટ બેસવું તો સીટ એસ આઈ ટી છઠ્ઠા નંબરમાં છે ધક્કો મારે છે તો ધક્કા મારવાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પુશ તો પુશ લખીશું પી યુ એસ એચ સાતમા નંબરમાં નૃત્ય કરે છે તો નૃત્ય કરવાને આપણે શું ઇંગ્લિશમાં કહીએ છીએ ડાન્સ ડી એ એન સી ઈ ડાન્સ આઠમા નંબરમાં છે રન શું કરે છે દોડે છે તો દોડવાને આપણે ઇંગ્લિશમાં કહીશું રન આર યુ એન હવે નવમા નંબરમાં છે કિક એટલે કે ધક્કો મારે છે કિક કિક ધ બોલ દસમા નંબરમાં છે સ્ટેન્ડ એટલે કે સીધા ઊભા છે અગિયારમા નંબરમાં છે જમ્પ કરે છે તો અહીંયા આપણે લખીશું જમ્પ બારમા નંબરમાં છે કેચ બોલને કેચ કરે છે તો આપણે કેચ લખીશું તેરમા નંબરમાં શું કરે છે ચિત્રમાં એક છોકરી પાણી પીએ છે તો આપણે પીવાને શું કહીએ છીએ ડ્રિંક તો અહીંયા લખીશું આપણે ડ્રિંક ચૌદમા નંબરમાં છે દોરડા કૂદે છે તો દોરડા કૂદવાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું સ્કીપ તો અહીંયા આપણે લખીશું સ્કીપ પંદરમા નંબરમાં છોકરો ખાય છે તો આપણે ખાવાને શું કહીએ છીએ ઈટ તો આપણે અહીંયા ઈટ લખવાનું છે એવી જ રીતના આપણે અભ્યાસ પોથીમાં એક્સરસાઇઝ પાંચમી સિલેક્ટ ધ પ્રોપર સેન્ટેન્સ ફોર ધ ગીવન પિક્ચર તો ચિત્રમાં બતાવેલ ક્રિયાને લગતી સૂચના આપણે પસંદ કરવાની છે ત્રણ ક્રિયાઓ આપેલી છે અને એક ચિત્ર આપેલું છે જે ક્રિયા હોય એ ઇંગ્લિશમાં આપણે રાઇટ કરવાનું છે પહેલું છે કટ ધ એપલ તો આપણે ચિત્ર શેનું છે રૂમાલ બતાવે છે તો શું કહે છે સફરજન કાપો સો યોર ટોવેલ એટલે કે તમારો રૂમાલ બતાવો તો અહીંયા શું બતાવે છે રૂમાલ બતાવે છે તો આપણે અહીંયા વચ્ચે સો યોર ટોવેલ ઉપર રાઇટ ક્લિક કરીશું એવી રીતના બીજું ચિત્ર શેનું છે જુઓ તમે બધા તો શું કહે છે બુક આપે છે મને બુક આપો તો ગીવ મી અ ફ્લાવર તો ફૂલ નથી આપતું તો ગીવ મી અ બુક ગીવ મી અ પેન તો પેન પણ આપતું નથી તો શું આપે છે બુક તો ગીવ મી અ બુક મને બુક આપો એના પર રાઇટ ક્લિક કરવાનું છે ખરાની નિશાની કરવાની છે ત્રીજા નંબરનું છે બોલ કેચ કરે છે તો શું છે કિક ધ બોલ તો દડાને લાત મારો તો દડાને લાત મારતા નથી કેચ ધ બોલ તો શું કહે છે દડો પકડે છે હોલ્ડ ધ બોલ દડો પકડી રાખો તો દડો પણ પકડી રાખ્યો નથી પકડે છે દડો પકડો તો કેચ ધ બોલ પર આપણે ખરાની નિશાની કરીશું
હવે ચોથા નંબરનું ચિત્ર શેનું છે જુઓ તમે કે ઝાડ પર નીચે બધા ઝાડની નીચે બેઠા છે તો સીટ ઓન ધ ટ્રી તો કે ઝાડ ઉપર બેસો તો ઝાડ ઉપર બેઠા નથી ક્લાઇમ્બ અપ ધ ટ્રી તો કે ઝાડ પર ચડો તો ઝાડ પર ચડતા નથી તો શું કરે છે ઝાડની નીચે બેઠા છે સીટ અંડર ધ ટ્રી તો એના પર તમારે ખરાની નિશાની કરવાની છે પાંચમું ચિત્ર છે સ્ટેન્ડ હિયર તો કે અહીં ઊભા રહો તો શું કરે છે પાંચમા ચિત્રમાં અહીં સુઈ જાઓ સુઈ ગયા છે તો સ્લીપ હિયર તો શું આવશે અહીંયા સ્લીપ હિયર સીટ હિયર તો બેઠા પણ નથી તો સ્લીપ હિયરમાં ખરાની નિશાની આવશે હવે પાછળના પેજ પર જુઓ છઠ્ઠા નંબરનું છે એમાં શું કરે છે બે ફ્રેન્ડ્સ વાતો કરે છે હાથ પકડીને જાય છે ટોક ટુ યોર ફ્રેન્ડ્સ તમારા મિત્ર સાથે વાત કરો તો આ આવશે ખરાની નિશાની કરો એમાં સ્વિચ ઓન ધ ફેન પણ નથી અને રાઇટ અ લેટર પણ નથી તો શું આવશે ટોક ટુ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા મિત્ર સાથે વાત કરો સાતમા નંબરનું ચિત્ર છે શેનું છે રેઇઝ યોર હેન્ડ્સ તો એક છોકરો શું કરે છે હાથ ઊંચા કરે છે તો ટચ યોર હેડ પણ નથી એના માતાને પણ અડતો નથી રેઇઝ યોર હેન્ડ એટલે કે તમારા હાથ ઊંચા કરો તો એના હાથ ઊંચા કર્યા છે વેવ્સ યોર હેન્ડ્સ તો એના હાથ પણ હલાવતો નથી તો શું આવશે રેઇઝ યોર હેન્ડ એમાં ખરાની નિશાની કરવાની છે આઠમા નંબરનું છે શેનું ચિત્ર છે વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલે છે પુશ ધ બોક્સ એટલે કે બોક્સને ધક્કો પણ મારતો નથી પુલ યોર ઇયર્સ એટલે કે તમારા ગાન ખેંચો તો કાન પણ ખેંચતો નથી વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલે છે તો અહીંયા વોક ફાસ્ટ છે અહીંયા ખરાની નિશાની આવશે નવમા નંબરમાં છોકરો શું કરે છે પાણી પીએ છે ડ્રિંક વોટર તો કે રીડ અ બુક તો રીડ પણ નથી કરતો બુક પણ વાંચતો નથી ઓપન ધ વિન્ડો તો બારી પણ ખોલતો નથી તો શું કરે છે ડ્રિંક વોટર તો કે પાણી પીવો તો ડ્રિંક વોટરમાં ખરાની નિશાની આવશે દસમા નંબરનું શું કરે છે એક છોકરો ટેબલ પર બેઠો છે તો સીટ ઓન ધ ટેબલ તો સિંગ અ સોંગ ગીત ગાઓ તો ગીત પણ ગાતો નથી સીટ ઓન ધ ટેબલ ટેબલ પર બેસો તો અહીંયા શું આવશે ખરાની નિશાની ડ્રિંક ધ જ્યુસ તો જ્યુસ પણ પીતો નથી તો સીટ ઓન ધ ટેબલમાં ખરાની નિશાની આવશે તો બાળકો આપણે આ એક્શન વર્ડ જોઈ ગયા અને તમે એક્સરસાઇઝ પણ લખી તો તમારે ઘરે એક્શન વર્ડ પ્રેક્ટિસ પણ કરવાની છે એક્શન વર્ડ જે હોય સીટ ડાઉન સ્ટેન્ડ અપ તો તમારે એક્શન પણ સાથે સાથે કરવાની છે અને લખવાની છે બધા બાળકોએ સરસ મજાના અક્ષરે લખવાનું છે અને મને ફોટા સેન્ડ કરવાના છે જય જય